सामाजिक कार्यमां सहभागी बनेला अग्रणीओने वापी जेसीआईए पुरस्कार आपी सन्मानित कर्या। ग्रेट डे अंतर्गत सामाजिक कार्यमां सहभागी थयेला अग्रणीओने जेसीआई वापी द्वारा पुरस्कार आपी सन्मानित करवामां आव्या हता। जेसीआई वापीना प्रमुख जेसी डॉक्टर परित भट्टना सफळ नेतृत्व हेठळ जेसी वीकनी उजवणीना छेला दिवसे दमण स्थित प्रिंसेस पार्क होटलना सभाखंडमां जनरल बोर्ड मीटिंग मळी हती अने ग्रेट डे नी उजवणी करवामां आवी हती। कार्यक्रम दरमियान दमण इंडस्ट्रीयल एसोसिएशनना माजी प्रमुख केसी पारेख ने जेसीआई वापी 2019 रत्न एवोर्ड, संध्या ग्रुपना कृष्ण शाह अने लक्ष्य चेरिटेबल ट्रस्टना रीना वाछानी ने श्रेष्ठ युवा अने जेसीआई वापीना 2019 नो कमल पत्र एवोर्ड पूर्व प्रमुख जेसी चिराग पटेल ने एनायत करवामां आव्या हता। वापीना प्रमुख जेसी डॉक्टर परित भट्ट अने टीम 2019 द्वारा आवनारी एवोर्ड सेरेमनी 2019 दरमियान संस्थाना प्रत्यक्ष अने परोक्ष रीते सामाजिक कार्यमां साथ आपनारा अग्रणीओना नामनी घोषणा थई हती। जनरल बोर्ड मीटिंग दरमियान अगाउ थई गयेला कार्यो તેમજ જેસીઆઈ વીકના કાર્યોની ચર્ચા થઈ હતી। રાફેલ કોલેજમાં આયોજિત ડેક્લેમેશન સ્પર્ધાને સમગ્ર જેસીઆઈ ઇન્ડિયામાં પ્રથમ સર્વશ્રેષ્ઠ 10 પ્રોજેક્ટોમાં સ્થાન મળ્યું હતું। જેસી વીકના ચેરમેન ડોક્ટર અંકિતા ભટ્ટ, કોઓર્ડિનેટર સીએ હેતલ અને અનિમેશ દેસાઈ દ્વારા સારી કામગીરી કરાઈ હતી। જેસીઆઈ વાપીના પૂર્વ પ્રમુખ અને નોમિનેશન ચેરમેન જેસી તિમિર પટેલ દ્વારા આગામી જેસીઆઈ વાપી 2020ના નવા દાવેદાર તરીકે ગૌરવ અગ્રવાલની ઘોષણા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જેસીઆઈ ઇન્ડિયા ઝોન 8ના ડાયરેક્ટર ઈશાન અગ્રવાલ, જેજે વિંગ ડાયરેક્ટર પ્રિતેશ પટેલ હાજર રહ્યા હતા। ઝોન 8ના ઝોન પ્રમોડેટ પ્રોજેક્ટ સલ્યુટ ટુ સાયલન્ટ વર્કર અંતર્ગત જેસીઆઈ વાપી દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીયલ હોલમાં 108 એમ્બ્યુલન્સના તમામ સ્ટાફનું બહુમાન કરવામાં આવ્યું હતું। જેસીઆઈ વાપી 2019 પ્રેસિડેન્ટ, જેસીઆઈ વાપીનું 9 સપ્ટેમ્બર ટુ 15 સપ્ટેમ્બર દરમિયાન જેસીઆઈ ઇન્ડિયાનું જેસીઆઈ વીકનું સેલિબ્રેશન દરમિયાન 15મી સપ્ટેમ્બરના રોજ હોટલ પ્રિન્સિસ પાર્ક દમણ ખાતે ગ્રેટ ડે સેલિબ્રેશન તેમજ જનરલ બોર્ડ મીટિંગનું આયોજન થયું હતું, જે દરમિયાન આખા વર્ષ દરમિયાન જેસીઆઈ વાપીને સામાજિક કાર્યો માટે સહકાર આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું પુરસ્કાર દ્વારા। આમ જેસીઆઈ વાપી દ્વારા અને જેસીઆઈ વિંગ ઓફ જેસીઆઈ વાપી દ્વારા જેસીઆઈ વાપીનું ખૂબ જ સુંદર રીતે આયોજન થયું અને એનું સેલિબ્રેશન એક ગ્રેટ ડેના રૂપમાં પ્રિન્સિસ પાર્ક ખાતે થયું હતું અને એમાં તમામ પૂર્વ પ્રમુખો, તમામ મેમ્બરો, તમામ અગ્રણીઓ આવ્યા હતા અને એને શોભા વધાવી હતી। એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું।